મુંબઈમાં ફસાયેલા કચ્છીઓને ટ્રેન મારફતે વતન લાવવા માટે રજૂઆતો, છતાં ટ્રેનને મંજૂરી આપવા માટે ગુજરાત સરકાર કોઈ કામગીરી કરતી નથી. રાજકારણ પડખે મૂકી લોકોના હિતમાં ટ્રેનને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કચ્છ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં ખાસ કચ્છમાં આંતર જિલ્લા માટે એસટી બસની સેવા શરૂ કરવામાં આવે, શ્રમિકો જોખમી રીતે વતન જઈ રહ્યા છે ત્યારે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે, ટ્રેનો રદ કરી મજૂરોની આશા પર પાણી ફેરવી દેવાયું છે, મુંબઈમાં ફસાયેલા કચ્છીઓને ટ્રેન મારફતે વતન લાવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ગુજરાત સરકાર દ્વારા ટ્રેનને મંજૂરી આપવામાં આવતી ન હોવાની વાત જણાવવામાં આવી છે, ત્યારે ટ્રેનોને ઝડપથી મંજૂરી આપવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કચ્છીઓને ટ્રેન મારફતે વતન લાવવા કોંગ્રેસે રજૂઆત કરી છે, પણ કોંગ્રેસ જસ ખાટી જશે એ વાત સરકાર મંજૂરી આપતી નથી. આવા સમયે રાજકારણ દૂર રાખવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. ગત 5 તારીખે અમે અહીંયા તને એક એવી માંગણી કરી હતી કે લોકડાઉન દરમિયાન જે મુંબઈમાં વસતા કચ્છીઓ છે અને જે પરત વતન આવવા માંગે છે એવા લોકોને લાવવા માટે એક સ્પેશિયલ શ્રમિક ટ્રેનનું અમે માંગણી કરી હતી, જેનો તમામ ખર્ચ કોંગ્રેસ પાર્ટી દ્વારા ભોગવવામાં આવશે એવી એક અમે વાત કરી હતી, અને એની અહીંયાથી મંજૂરી આપવામાં આવે. આજ 10 દિવસ ઉપર થઈ ગયા હોવા છતાં આજે રાજ્ય સરકારે એની મંજૂરી આપણને અહીંયા કને હજી નથી આપી. આજે જઈ અમે કલેક્ટરને આવીને જ્યારે મળ્યા અને જ્યારે વાત કરી ત્યારે એમ કીધું કે એ આ વિસ્તારમાં કે અમારે અહીંયાથી અમે અહીંયાથી ફોરવર્ડ કરી દીધી છે, તો ખરેખર આ ક્યાંક અને ફસાઈ છે એક મોટો પ્રશ્ન છે. શું રાજ્ય સરકારે કિન્નાખોરી આ બાબતે ન કરવી જોઈએ? રાજ્ય સરકારે તાત્કાલિક અહીંયા કને લોકો વતન પાછા ફરે એના વ્યવસ્થા માટે તાત્કાલિક આની અરજી આપવી જોઈએ, આની મંજૂરી આપવી જોઈએ એવી અમારી માંગણી છે.